નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, શું તમે જાણો છો કે રાવણના મૃત્યુ પછી તેમની પત્ની મંદોદરીનું શું થયું હતું? તો મિત્રો, રામાયણમાં ઘણા એવા પાત્રો છે જેમના જીવનની બાબતો આજે પણ એક રહસ્ય છે. આમાંથી એક પાત્ર રાવણની પત્ની મંદોદરીનું છે, જેના વિશે ઘણી રસપ્રદ તથ્યો જાણવા મળે છે. તો મિત્રો, આવો જાણીએ રાવણના મૃત્યુ પછીના તેમના જીવન વિશે. હિન્દુ મહાકાવ્ય રામાયણ અનુસાર મંદોદરીને લંકાના રાજા રાવણની રાણી તરીકે વર્ણવવામાં આવી છે. રામાયણમાં તેને એક સુંદર, પવિત્ર અને પતિવર્તા સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે. તેમને રામાયણ કાળની સૌથી સુંદર પાંચ સતી તરીકે ઓળખવામાં પણ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેના નામથી અનેક અવરોધો દૂર થાય છે. ચાલો આપણે રાવણના મૃત્યુ પછી મંદોદરીના જીવન વિશે કેટલીક લોકપ્રિય દંતકથાઓ જોઈએ. તો મંદોદરી કોણ હતા? મંદોદરી અસુર રાજા માયાસુર અને અપસરા યમાની પુત્રી હતી. મંદોદરી તે સમયની સૌથી સુંદર અને સદાસારી સ્ત્રી હતી. આ કારણે લંકાપતિ રાવણે તેની સાથે લગ્ન કર્યા અને તે લંકાની રાણી બની. અને મંદોદરીને બે પુત્રો મેઘનાથ અને અક્ષય કુમાર હતા. જોકે કેટલીક પૌરાણિક કથાઓમાં માતા સીતાને મંદોદરીની પુત્રી તરીકે પણ વર્ણવવામાં આવી છે. મંદોદરીને એક સદગુણી સ્ત્રી તરીકે યાદ કરવામાં આવે છે. અને તેના પતિ રાવણના લાખો દોષો હોવા છતાં મંદોદરી તેને પ્રેમ કરતી હતી અને તેને પોતાનું સર્વસ્વ માનતી હતી. અને આટલું જ નહીં, મંદોદરી હંમેશા રાવણને સારા માર્ગ પર ચાલવાની સલાહ પણ આપતી હતી. રાવણ પ્રત્યેનો તેમનો પ્રેમ અને વફાદારી રામાયણમાં વર્ણવવામાં આવી છે. અને મિત્રો, રાવણના મૃત્યુ પછી મંદોદરીનું શું થયું? તો પૌરાણિક કથાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે રામાયણ કાળમાં જ્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારે માત્ર રાવણના ભાઈ વિભીષણ જ લંકામાં હાજર હતા. અને તે સમયે ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો અને તેમને લંકાપતિ તરીકે નિયુક્ત કર્યા. અને તે જ સમયે મંદોદરીએ વિભીષણનો આશ્રય લીધો અને તેમની પત્ની તરીકે રહેવા લાગી. જોકે રામાયણમાં આનો બહુ ઉલ્લેખ નથી. અને કેટલાક લોકો એવું પણ માને છે કે રાવણના મૃત્યુ પછી મંદોદરીએ મૃત્યુ પસંદ કર્યું અને તે પણ સતી થઈ ગઈ. અને એક દંતકથા ઉલ્લેખ કરે છે કે રાવણના મૃત્યુ પછી રામે મંદોદરીને દિલાસો આપ્યો અને તેણીને તેના પતિની રાણી અને વિધવા તરીકેની ફરજો યાદ અપાવી. આ સાથે તેણે લંકાના નવા રાજાની રાણી બનવાની સલાહ પણ આપી. પરંતુ મંદોદરીએ વિધવા જીવનનો સ્વીકાર કર્યો અને આધ્યાત્મિકતામાં ડૂબી ગઈ. મંદોદરીએ પોતાનું આગળનું જીવન ધાર્મિક પ્રથાઓને સમર્પિત કર્યું. જોકે તેના માટે પણ કોઈ નક્કર પુરાવા નથી. અને તે હકીકત પર આધારિત છે કે મંદોદરી એક ધર્મનિષ્ઠ સ્ત્રી હતી. અને કદાચ આ કારણોસર તેણે રાવણના મૃત્યુ પછી આવું જીવન અપનાવ્યું હશે. અને મંદોદરી યમા નામની અપસરાની પુત્રી હતી. એકવાર દેવરાજ ઇન્દ્રની સભામાં ઋષિ કશ્યપના પુત્ર માયાની દ્રષ્ટિ અને તે તેના પર મોહિત થઈ ગયો. અને માયાએ હેમાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. લગ્ન પછી હેમાએ માયાસુરની પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ મથુરા હતું. મથુરા એક અપસરાની પુત્રી હોવાના કારણે અત્યંત સુંદર અને આકર્ષક હતી. જ્યારે મંદોદરીના લગ્ન થયા ત્યારે તેના પિતા માયાસુરે યોગ્ય વરની શોધ શરૂ કરી. પરંતુ તેને તેની સુંદર પુત્રી માટે કોઈ યોગ્ય વર મળ્યો નહીં. ત્યારે માયાસુરે મંદોદરીને રાવણ સાથે પરિચય કરાવ્યો. રાવણની નજર મંદોદરી પર પડતા જ તે મુગ્ધ થઈ ગયો અને ઝડપથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અને રાવણે મંદોદરીને વચન આપ્યું હતું કે માત્ર મંદોદરી જ હંમેશા તેની પત્ની અને લંકાની રાણી તરીકે રહેશે. અને ત્યારબાદ લગ્ન પછી મંદોદરીને ભેટ તરીકે માયાસુરે રાવણને સોનાની લંકા આપી દીધી. અને એક કથા એવી પણ છે કે રાવણને એક ખાસ બાણથી માર્યો હતો અને તે મંદોદરી હતી જેણે હનુમાનને આ બાણ વિશે જાણ કરી હતી. રાવણના મૃત્યુ પછી મંદોદરીને ખરેખર શું થયું તે અંગે અધિકૃત તથ્યો મળ્યા નથી. પરંતુ કેટલીક વાર્તાઓ તેના આગળના જીવન વિશે ઉલ્લેખ કરે છે. જય શ્રી રામ.